Hello kids, how are you all? I hope you all are fine. Okay, kids, और तमने ख्याल छे ए मुजब આવનારા દિવસોમાં તમારી એક્ઝામ આવવાની છે. આ એક્ઝામ બે પોર્શનની અંદર લેવાની છે. કયા કયા બે પોર્શન? તો કે ઓબ્જેક્ટિવ અને સબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ 20 માર્ક્સ, સબ્જેક્ટિવ 20 માર્ક્સ. રાઈટ, તો 20 માર્ક્સ ની છે એ તમારી એક્ઝામ, એટલે કે ટોટલ તમારી 40 માર્ક્સ ની એક્ઝામ લેવાની છે. રાઈટ, તમને એવું હશે કે દીદી અમારે એક્ઝામ લેવાની છે પણ એની પેપર સ્ટાઇલ શું હશે? તો ચાલો આપણે એની પેપર સ્ટાઇલ સમજી લઈએ. તો ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન શું હશે? તો કે એમસીક્યુ હશે. સૌથી પહેલો ક્વેશ્ચન એમસીક્યુ હશે, બરાબર. એના છે એ 10 માર્ક હશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2, ખાલી જગ્યા પૂરો. હવે ખાલી જગ્યા પૂરો એમાં કઈ રીતે પૂછાશે? તો કે તમને ઉપર ચાર ખાલી જગ્યા હશે તો ઉપર તમને ચાર હેલ્પ બોક્સ આપેલા હશે. એમાંથી તમારે જોવાનું કે A B C D કયો આન્સર છે એ આમાં આવશે. તો આપણે એ રીતે છે એ કરશું, બરાબર છે. ત્યારબાદ ખરા ખોટા એટલે કે રાઈટ રોંગ, એના કેટલા માર્ક્સ છે? તો કે એના 3 માર્ક્સ છે, બરાબર છે. ત્યારબાદ જોડકા જોડો. જોડકા જોડો છે એમાં પણ તમને ખ્યાલ છે એ મુજબ કે તમે બે જોડકા જોડવાના છે, મેચિસ કરવાના છે. એમાંની એક ત્રણ પેર આપેલી હશે, એમાંની એક પેર છે એ સાચી હશે, બરાબર. અને સાચી પેર છે એ તમારે સિલેક્ટ કરીને જોવાનું. જો બાકી આપણી ખોટી થઈ જશે ને તો આપણા 3 માર્ક છે એ વયા જશે, બરાબર. તો ખૂબ કેરફુલી આ મેચિસની પેર છે એ ટિક કરવાની રહેશે. હવે કિડ્સ, આજે ઓબ્જેક્ટિવ પોર્શન છે એ કઈ રીતે હશે? તો કે એ તમારો ઓનલાઈન હશે, બરાબર. અને સબ્જેક્ટિવ પોર્શન હશે એ ઓફલાઈન, એટલે કે તમારે જે રેગ્યુલર આપણે કરીએ એ રીતે રિટન ફોર્મમાં એક્ઝામ આપવાની રહેશે, બરાબર છે. ઓકે ઓકે કિડ્સ, આપણો ક્વેશ્ચન નંબર 1 છે એ શું આપેલો છે? આપણે પેપર સ્ટાઇલ સેમ છે ને એ રીતે મેં પ્રશ્નો છે ને એ આમાં પૂછેલા છે. તો છે ને આપણે અહીંયા જે જે પ્રશ્નો આપેલા છે ને એ આપણે સમજતા જઈએ અને જોતા જઈએ, બરાબર છે. તો ચાલો ક્વેશ્ચન નંબર 1 છે, નીચેના બહુવૈકલ્પિક પ્રશ્નોના સાચા વિકલ્પ શોધીને લખો. એટલે કે આપણો એમસીક્યુ વાળો ક્વેશ્ચન છે, બરાબર છે. ચાલો એમાં સૌથી પહેલું શું આપેલું છે? તો કે સૌથી પહેલું આપણને આપેલું છે, નીચે આપેલ શબ્દોમાંથી વર્ણ ફથી શરૂ થતો શબ્દ શોધો. હવે આપણે અલગ અલગ વર્ણ શીખી ગયા છીએ, રાઈટ. આપણે ક થી ભ સુધીના વર્ણ શીખી ગયા છીએ. તમને એવું થશે કે દીદી અમને શબ્દ નથી રીડ કરતા આવડતો, તો કાંઈ વાંધો નહીં. જો આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે, ફ થી શરૂ થતો હોય એવો શબ્દ શોધવાનો છે, એટલે કે જોવાનું. આપણે ઓપ્શન છે ને, ઓપ્શન એ બી અને સી એ ત્રણેયમાં જોવાનું કે પહેલો શબ્દ છે, અક્ષર છે એ કયો છે, ફ છે એ આપણો સાચો જવાબ હશે. તો ચાલો ઓપ્શન એમાં કયો શબ્દથી શરૂ થાય છે? તો કે પ છે, રાઈટ. વર્ણ પ છે તો એ આપણો જવાબ થશે નહીં, પવન આપેલું છે. ઓપ્શન બીમાં તો કે ફટ ફટ, તો એ ફટફટ છે એ ફથી શરૂઆત થઈ છે શબ્દની, ઓકે. અને ઓપ્શન સી એમાં શું છે? સરસ, સરસ. તો એ સ તો આપણે શીખ્યા જ નથી, બરાબર. તો આપણો સાચો જવાબ છે એ શું થશે? ફટ ફટ, બરાબર છે. ચાલો નેક્સ્ટ નંબર 2, એમાં શું આપેલું છે? બતક શબ્દની શરૂઆત કયા વર્ણથી થઈ છે? બતક, એમાં પહેલો અક્ષર કયો છે? ત છે, ક છે કે બ છે? તો શું આપેલું છે? તો કે વર્ણ બ આપેલું છે.
તો આપણો સાચો જવાબ શું થશે? બ થશે, બરાબર છે. ઓકે, ત્યારબાદ શું આપેલું છે? નીચે આપેલ શબ્દોમાંથી સ્વર ઔ પરથી શરૂ થતો શબ્દ શોધો. જો નીચે છે ને આપણને ત્રણ ઓપ્શન આપેલા છે, એક, ઔષધ અને એક્ય. એમાં તમને રીડ કરતા નથી આવડતું, તો તમને શું જોવાનું છે કે સ્વર ઔ વાળો કયો શબ્દ છે. જો ઓપ્શન એમાં જોઈએ ને તો ઓપ્શન એની શરૂઆત એ, એની માત્ર આપણે શીખ્યા ને, એનાથી થાય છે, સ્વર એથી થાય છે. ઓપ્શન બીમાં તો કે એમાં ઔથી થાય છે, અને ઓપ્શન સી એમાં અયથી શરૂઆત થાય છે. તો આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે સ્વર ઔ પરથી શરૂ થતો શબ્દ શોધો. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. એમાં શરૂઆત છે એ શેનાથી થાય છે? ઔ પરથી થાય છે, ઔ પરથી ઔષધ, બરાબર છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. આપણે શું આપેલું છે? એક ચિત્ર આપેલું છે, સરસ મજાનું. શેનું ચિત્ર આપેલું છે? કિડ્સ જોવો તો, બધાય રમકડા દેખાય છે. ના ના, એવું કંઈ નથી દેખાતું. શું દેખાય છે આપણને? ફટાકડા દેખાય છે, બરોબર, રાઈટ. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? આ ચિત્ર શાનું છે? શાનું ચિત્ર છે? ફટાકડા, પતંગ કે રમકડા? શું દેખાય છે આપણને ચિત્રમાં? તો કે ચિત્રમાં આપણને ફટાકડા દેખાય છે. તો આપણો સાચો જવાબ શું થશે? ફટાકડા. ઓકે, ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, એમાં શું પૂછેલું છે આપણને? પવન શબ્દની શરૂઆત કયા વર્ણથી થાય છે? પવન શબ્દની શરૂઆત કયા વર્ણથી થાય છે? પ, વ કે ન? કયા શબ્દથી થાય છે શરૂઆત? અક્ષરથી? તો કે પરથી ચાલુ થાય છે, રાઈટ, પ પરથી પવન. ઓકે, ચાલો નેક્સ્ટ. આપણને એક ચિત્ર આપેલું છે, છુપાનું છે આપણને. આ ચિત્ર શેનું દેખાય છે? જો એક ભાઈ છે, એને યુનિફોર્મ પહેર્યો છે, સાઈડમાં એક બેગ લગાવેલું છે, હાથમાં કંઈક લેટર્સ છે, અને આવું ચિત્ર આપણે કોનું જોયું હોય? કોણ હોય આવા? તો કે યસ, પોસ્ટમેન હોય, બરાબર ને. પોસ્ટમેનની ગુજરાતીમાં શું કહેવાય? ટપાલી કહેવાય. તો જો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? આ ચિત્ર શાનું છે? હવે આપણે એના ઓપ્શન જોશું. હા, છત્રીનું છે આ ચિત્ર. ચિત્રમાં છત્રી દેખાય છે આપણને? ના ના, છત્રી તો નથી. પછી ઓપ્શન બીમાં આપેલું છે ચકલી. ચકલી દેખાય છે આપણને? ના ના, ચકલી તો ક્યાંય નથી દેખાતી. ઓપ્શન સી, ટપાલી. તો યસ, આપણો આન્સર શું છે? ટપાલી. તો આપણે સીમાં ટેક કરવાનું ઓપ્શન સી, ટપાલી, બરાબર છે. ઓકે, ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 7. આપેલ નીચે આપેલ ચિત્રમાંથી વર્ણ ન પરથી બનતા ચિત્રને ઓળખો. જો એમાં છે ને આપણને ન પરથી બનતું ચિત્ર જોવાનું છે, તો ઓપ્શન એમાં જે ચિત્ર આપેલું છે એ શેનું છે? ઓપ્શન એમાં ચિત્ર આપેલું છે એ શેનું છે? નગારું છે, બરાબર. ઓપ્શન બીમાં જે ચિત્ર આપેલું છે એ ચિત્ર શેનું છે? બકરીબેનનું છે, બરાબર છે. બકરીબેનનું છે ને એ ચિત્ર. ઓકે, અને ઓપ્શન સીમાં જે ચિત્ર આપેલું છે એ શેનું છે? એ થાળીનું છે. ઓકે, શેનું છે? થાળીનું છે. તો આપણને શું પૂછ્યું છે? ન પરથી બનતું ચિત્ર. તો ન પરથી કયું ચિત્ર બન્યું? એ ઓપ્શન એ, નગારાનું ચિત્ર. ઓકે, ચાલો ત્યારબાદ નંબર 8. ઓકે, ક્વેશ્ચન નંબર 8, એમાં શું આપેલું છે? નીચે આપેલ ચિત્રમાંથી વર્ણ
એ પરથી બનતા ચિત્રને ઓળખો. ત્રણ ચિત્રો આપેલા છે આપણને, એમાં સૌથી પહેલું છે એ ગુજરાતીનો અંક એક, એટલે કે સંખ્યા એક, રાઈટ. ત્યારબાદ બીજું ચિત્ર છે એ ઔષધ, રાઈટ. અને ત્રીજું છે એ ઓશિકું. તો હવે ત્રણેયમાંથી કયા ઓપ્શનમાંથી શબ્દની શરૂઆત છે એ પરથી બને છે? તો કે ઓપ્શન એ, એ પરથી એક. તો આપણો સાચો જવાબ શું આવશે? એક, ઓપ્શન એ, બરાબર છે. ત્યારબાદ નંબર 9, નીચે આપેલ શબ્દોમાંથી વર્ણ ઢ પરથી શરૂ થતો શબ્દ શોધો. ત્રણ શબ્દો આપેલા છે, એમાં આપણે જોવાનું છે કે કયા અક્ષરની શરૂઆત ઢથી થાય છે. તો કે જો આપણે સૌથી પહેલાં રીડ કરીએ, ઓપ્શન ઓપ્શન એ ઢગલો, ઓપ્શન બી ઢગલો, ને ઓપ્શન સી ફટાકડા. તો ઢગલો શબ્દની શરૂઆત છે એ ઢ શબ્દની શરૂઆતથી બનતો શબ્દ છે, એ ઓપ્શન બી, ઢ પરથી ઢગલો, બરાબર છે. ચાલો નંબર 10માં જોઈએ આપણે, નીચે આપેલ શબ્દોમાંથી સ્વરથી શરૂ થતો શબ્દ શોધો. સ્વરથી શરૂ થતો શબ્દ, ઓપ્શન એ ફટાકડા, ઓપ્શન બી ડગલો, ને ઓપ્શન સી આજ. એમાં સ્વરથી શરૂ થતો કયો શબ્દ છે? ફટાકડા છે, ડગલો છે, કે આજ છે? તો કે સી આજ, રાઈટ. આ પરથી બને છે ને, બાકીના ડગલો અને ફટાકડા છે એ શું છે? તો કે એ વર્ણ પરથી બનતા અક્ષરો છે, રાઈટ. અને આ જ એ સ્વર પરથી બનતો અક્ષર છે. આપણે સ્વર શીખ્યા ને, અ આ ઈ, રાઈટ. તો આ જ છે એ શું છે? સ્વરથી શરૂ થતો શબ્દ છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11-14 શું આપેલું છે? નીચેના કોષ્ટકમાં આપેલ શબ્દોમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. જો આપણને શું કરેલું છે? તો કે છે ને, આપણને ઓપ્શન આપેલા છે ચાર. હવે એ ચારેય ઓપ્શનની મદદથી આપણે છે એ સાચો વિકલ્પ છે એ ફિલ કરવાનો છે, બરાબર છે. જો એમાં છે ને જોવાનું કે વર્ણ ઝ પરથી બનતો શબ્દ, તો કે વર્ણ ઝ પરથી કયો શબ્દ બને? તો નીચે ઓપ્શન એ આપેલા છે. મેં તમને સમજાવી ને એટલા માટે અત્યારે આવી રીતે નીચે પણ આપેલા છે, બરાબર. એક્ઝામની અંદર છે ને તમને ખાલી એ બી સી ડી કરીને આપેલું હશે, પણ અત્યારે તમને થોડુંક સમજવામાં ઈઝી રહે ને એટલે આવી રીતે આપેલું છે, બરાબર. તો વર્ણ ઝ પરથી બનતો શબ્દ કયો હોય? થડ, એક, ઝટ, કે ભમરડો. તો શું આવશે? ઝ પરથી શું બને? ઝટ શબ્દ બને, બરાબર ને. તો આપણો આન્સર શું આવશે? સી, ઝટ. ઓકે કિડ્સ, તમે એક્ઝામમાં આવી રીતે ઉપર જ આપેલું હશે, નીચે નહીં આપેલા હોય ઓપ્શન, પણ અત્યારે થોડીક પ્રેક્ટિસ થાય ને તમને સમજવામાં ઈઝી રહે ને એટલે એ રીતે આપેલું છે મેં, બરાબર ને. ઓકે, નંબર 12, કે ક્વેશ્ચન નંબર 14 શું આપેલું છે આપણને? વર્ણ ભ પરથી એક ચિત્ર આપેલું છે અને થાય. હવે આ ચિત્ર શેનું છે? થડનું છે, એકનું છે, ઝટનું છે, કે ભમરડો થાય? વર્ણ ભ પરથી શું થાય? તો કે ભ પરથી ભમરડો, બરાબર છે. તો આપણો આન્સર શું આવશે? ડી, ભમરડો. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે, નવો ક્વેશ્ચન ચાલુ થાય છે, ક્વેશ્ચન નંબર 15-70. શું પ્રશ્ન છે આપણો? નીચેના વાક્યો વાંચી જણાવો, તે ખરા છે કે ખોટા? હવે તમને છે ને ચિત્રો આપેલા હશે, વાક્યમાં કંઈક એવો શબ્દ આપેલો હશે. તમારે છે ને મને હેલ્પ કરવાની છે કે આ વાક્ય આપેલું છે એ સાચું છે, ચિત્ર આપેલું છે એ સાચું છે કે નહીં એ ઓળખવા માટે, બરાબર છે. ચાલો સૌથી પહેલું શું આપેલું છે 15 નંબરમાં? આ ચિત્ર પતંગનું આપેલ છે. આ ચિત્ર શેનું આપેલું છે? શું દેખાય છે ચિત્રમાં? પતંગ દેખાય છે તમને બધાને, દેખાય છે ને? તો આ કેવું છે વાક્ય?
સાચું છે કે ખોટું, ખરું એટલે કે સાચું, બરાબર ને? ખોટું ખરું છે કે ખોટું? તો કે વાક્ય છે ને એ ખરું છે, તો આપણે ઓપ્શન એ ટીક કરશું, ખરું, બરાબર છે. ચાલો નંબર 16 શું આપેલું છે, વર્ણ ધ પરથી ધજા થાય. ધ પરથી કયો શબ્દ બને? ધજા. તો એમાં ઓપ્શન એ ખરું, ઓપ્શન બી ખોટું, તો આપણો જવાબ શું થશે? ખરું થશે, સાચું થશે, બરાબર ને? ઓકે. ત્યારબાદ નંબર 17, વર્ણ બ પરથી દડો થાય. વ પરથી દડો થશે કિડ્સ? દડો થાય વ પરથી? ન થાય ને. બ પરથી તો શું બને? બકરી બને. એના સિવાય શું બને બ પરથી? તો કે બ પરથી બતક બને. દડાનું તો શું થાય? દ થાય. તો આપણું વાક્ય આપેલું છે કેવું છે? ખોટું છે. તો આપણે શું કરશું? ખોટું. ઓકે, તો આપણે ઓપ્શન બી ટીક કરશું આમાં. ત્યારબાદ શું આપેલું છે, નીચેના જોડકા યોગ્ય રીતે જોડો. જો સૌથી પહેલાં છે ને કયા કયા ચિત્ર આપેલા છે ને એ આપણે સમજી લઈએ. જો સૌથી પહેલું ચિત્ર છે ને એ ઢોલનું છે, રાઈટ? ઢોલ હોય ને, આપણે લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડે, પ્રેયરમાં ઢોલ વગાડે, ઢોલનો ઉપયોગ કરીએ ને, આપણે સૌથી પહેલું ચિત્ર ઢોલનું આપેલું છે. ત્યારબાદ બીજું ચિત્ર ધજાનું આપેલું છે. ધજા, ધજા છે એ ક્યાં ક્યાં હોય? નક્કી, ધજા છે ને એ મંદિરમાં લગાવેલી હોય, રાઈટ? ધજા છે એ મંદિરનું શિખર હોય એના ઉપર લગાવેલી હોય ધજા. ત્યારબાદ જે ચિત્ર આપેલું છે ને શેનું છે? મોઢામાં પાણી આવી જાય એવું સરસ ચિત્ર છે. કયું છે? તો કે તરબૂચનું છે, રાઈટ? તો હવે સામે છે ને એ તમને એ અલગ અલગ વર્ણ આપેલા છે. સૌથી પહેલાં વર્ણ ત છે, ત્યારબાદ વર્ણ ધ છે, અને ત્યારબાદ વર્ણ ઢ છે. તમારે શું કરવાનું છે? આ વર્ણ અને ચિત્રની પેર બનાવવાની છે. ચાલો, ઢોલકનો શું થશે? ઢોલનો ઢ થશે. પછી ધજાનું શું થશે? તો કે ધ થશે. અને તરબૂચનું શું થશે ભાઈ? તો કે તરબૂચનું ત થશે. તો હવે કિડ્સ, તમને છે ને કઈ રીતે પેર આપેલી હોય, અલગ અલગ પેર આપેલી હોય, એમાંથી છે ને બે પેર કેવી હશે? ખોટી ખોટી આપેલી હશે. પણ આપણે છે ને જો આ રીતે બનાવી નાખવાનું કે ઢોલકનો ઢ થાય ને, તો 18માં સી, 19 નંબરમાં ધજાનો ધ એટલે કે સી, પછી 19 નંબરમાં બી, અને 20 નંબરમાં તરબૂચનો ત થાય, તો 20 નંબરમાં એ. તો આપણે સિક્વન્સ શું રહેશે? સી, બી અને એ. તો હવે જો આમાં પેર આપેલી છે ને, હે, એમાંથી આપણે જોવાનું કે કોઈ પેર સી, બી અને એ વાળી છે. પહેલી છે એ આડાવડી છે, બી, સી, એ આડાવડી છે, પણ બીજી પેર છે ને કિડ્સ એ સાચી પેર છે, રાઈટ? તો આપણે છે ને આવૃત્તિ તમે રફ બુકમાં કરી જ લેજો કિડ્સ, પેપર લખો ને ત્યારે રફ બુકમાં કરી લેવાનું કે કયો થશે, પછી એમાંથી એ જ પેર આપણે ગોતવાની રહે, બરાબર છે? તો આ રીતે આપણે વર્કશીટ્સ જોઈ ને, તો એ વર્કશીટ આપણે સમજી લીધી છે. હવે તમારે શું કરવાનું કિડ્સ છે ને, આને તમારે લખી લેવાની પેપરની છે, બરાબર? અને આની સાથે જ છે ને હું તમને એના આન્સરવાળી વર્કશીટ પણ મોકલીશ. તો તમે ફિલ કરી લો ને આન્સર, પછી તમારે ક્રોસ ચેક કરી લેવાના કે મેં કર્યા છે એ દીદીના જેવા જ આન્સર છે કે અલગ છે, બરાબર? આવી રીતે આપણે ક્રોસ ચેક કરી લેશું, અને બની શકે તો આ વર્કશીટની પ્રિન્ટઆઉટ કરાવજો, અથવા તો તમે પ્રિન્ટઆઉટ ન કરાવો તો તમે આ વર્કશીટને તમારી રફ બુકની અંદર લખજો. ઓકે કિડ્સ, ચાલો તો ફરી મળશું નેક્સ્ટ લેક્ચરમાં.